જમીનના ભાવ આસમાનને આંબી રહ્યા છે આથી નાના ઉદ્યોગોને જમીન જોઈતી હોય તો મળતી નથી અને મળે છે તો તેનો ભાવ એટલો બધો હોય છે કે નાના ઉદ્યોગકારો જમીનનો એક ટુકડો પણ ખરીદી શકતા નથી રાજકોટ પણ એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટસનું હબ બની રહ્યું છે અહીં નાના નાના ઘણા ઉદ્યોગ આવેલા છે પણ જમીનના ભાવ આસમાને છે આથી રાજકોટ એન્જિનિયરિંગ ઉદ્યોગની નવી બોડીના હોદ્દેદારોએ રાજ્ય સરકારના ઉદ્યોગ કમિશનરને પત્ર લખી જમીનની માંગ કરી છે પત્રમાં માંગ કરી છે કે રાજકોટની આસપાસમાં વીસ થી પચીસ કિલોમીટરના વિસ્તારમાં નાના ઉદ્યોગકારોને રાહત દરે જમીન આપવી જોઈએ ઇન્ડિયા લેવલે જોઈએ તો રાજકોટમાં નું પ્રમાણ વધુ પડતું છે અને અત્યારે માર્કેટમાં આર્થિક મંદી હોવાને કારણે નવા બિઝનેસ કરવા બહુ મોટી સમસ્યા જેથી કરીને ગવર્મેન્ટ પાસે અમારી ગુજરાત રાજ્ય પાસે રિક્વાયરમેન્ટ છે કે રાજકોટમાં કોઈ પણ જગ્યાએ નાના કોઈ

અને તેના કારણે નવા ઉદ્યોગો પણ સ્થપાતા નથી આથી સરકાર પંદરસોથી બે હજાર વારના ભાવે જમીન આપે તો નાના ઉદ્યોગકારોને ફાયદો થાય રાજકોટમાં બે હજારથી વધારે નાના મોટા ઓટો પાર્ટસ અને એન્જિનિયરિંગના યુનિટ્સ આવેલા છે દેશની મોટાભાગની ઓટોમોબાઈલ કંપનીઓને નાનામાં નાના પાર્ટ્સ રાજકોટ ઓટો પાર્ટ્સ ઉદ્યોગ પૂરા પાડે છે જગ્યાની કોસ્ટને આધારે જો એસએમઈને ડેવલપ કરી શકાય તો ગુજરાત ગવર્મેન્ટ આમાં ઘણું બધું કરી શકે અને ઘણી બધી એવી જગ્યાઓ છે જે પ્રમુખ સાહેબના કહેવા પ્રમાણે કેટલી બધી પેસકદમીઓ છે કેટલા બધા અન ઓર્ગેનાઇઝ જે ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરી શકતા હોય એવી જગ્યાઓનું દબાણ છે એને હટાવીને એસએમઈઝ કરે તો દેશ અને અમારા રાજકોટનો ઇન્ડસ્ટ્રીઝનો સારો એવો વિકાસ થઈ શકે બે વર્ષ પહેલાં ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલે દેવગામ નજીક ઓટો ઝોન્સ સ્થપાશે તેવી જાહેરાત કરી હતી પણ આજ સુધી તેનો કોઈ અમલ થયો નથી ત્યારે હવે ફરી રાજ્ય સરકાર પાસે જમીન માટે માંગ કરાઈ છે જે પાર્ટ્સ ચીન પણ બનાવી શકતું નથી તે પાર્ટ્સ રાજકોટમાં બને છે પણ પૈસાના અભાવે નાના ઉદ્યોગકારો પોતાની ટેકનોલોજીને લોકો સમક્ષ રજૂ કરી શકતા નથી કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ